નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની જે તારીખ 6/9/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તારીખ 6/9/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ 6/9/2024ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કુલ ગુણ 5. નંબર 1, કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ આવશે સી, પુલિકેશી બીજાના. નંબર 2, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રદેવે. નંબર 3, ક્યાં રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યો હતો? જવાબ આવશે ગોવિંદ ચંદ્ર. નંબર 4, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? સી, શિહાબુદ્દીન ધોગોરીએ. નંબર 5, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે બાહ્ય અગ્નિકૃત ખડક. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યાઓ પૂર્વ જન્મના ગુણ 5. નંબર 1, દિલ્હી સલ્તનતના શાસકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા મૂળના હતા? તુર્ક અને અફઘાન. નંબર 2, ભારતમાં ખાલી જગ્યા તટસ્થ રીતે અને ન્યાય ચૂંટણી ધરાવે છે? ચૂંટણી પંચ. નંબર 3, આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે? સમાનતા. નંબર 4, ભૂમિખંડની સપાટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે? શિયાલ એલ્યુમિના. નંબર 5, ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે? 3500. પ્રશ્ન નંબર 3, જોડકા જોડો જેમના ગુણ 4. નંબર 1, આંધ્રના ભોજ, તો જવાબ આવશે કૃષ્ણદેવરાય. નંબર 2, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ગોવિંદ ત્રીજો. નંબર 3, પવનનું કાર્ય, તો બેસાલ્ટ. નંબર 4, બંધારણ, 6-14 વર્ષની ઉંમર. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોમાંથી 1-2 વાક્યોમાં ઉત્તર આપો. કોઈ પણ 6x6. નંબર 1, 12મી સદીમાં દિલ્હીનું શું મહત્વ હતું? તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. નંબર 2, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? શા માટે? તો ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે તેણે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગજનીના સુલતાન સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. નંબર 3, ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળી સ્તર હોય છે. નંબર 4, ચૂંટણી પંચ મતદાન મથકે કોના કોના માટે વિશેષ સગવડો ઊભી કરે છે? તો ચૂંટણી પંચ મતદાન મથકે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ સગવડો ઊભી કરે છે. નંબર 5, ગામમાં સમાનતા ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની શી અસર થાય છે? તો ગામમાં સમાનતા ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની સામાજિક સમરસતા પર વિધાતક અસર થાય છે. નંબર 6, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી ક્યાં રાજ્ય તરીકે જાણીતો છે? તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. નંબર 7, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાંકભરીના ચૌહાણ વંશના અરાજ સાથે થયા હતા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 6/9/2024ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની સોલ્યુશનની તમને PDF મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, અને આપણા વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કોઈ પણ 2, કુલ ગુણ 6.
કુલગુણ 4. નંબર 1, રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો જણાવો. તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, સમુદ્ર મોજાનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો તે જવાબ પણ અહીં આપેલો છે. નંબર 3, બ્રહ્માની રાજ્ય વિશે માહિતી આપો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.